નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ફટાફટ ખબરો. આપની સાથે હું ક્યાંથી મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત. જે કોંગ્રેસ નેતા જીતેન પ્રસાદ ભાજપમાં જોડાયા છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પહેરાવ્યો કેસ. પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે જીતેન પ્રસાદ. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જીતેન પ્રસાદની રહેશે મહત્વની ભૂમિકા. જીતેન પ્રસાદે કહ્યું, દેશહિતમાં કામ કરતો પક્ષ ભાજપ. ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતાઓમાંથી એક છે જીતેન પ્રસાદ. કેન્દ્રની મોદી સરકારથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાયા. જીતેન પ્રસાદે કહ્યું કે બહુ જ વિચારીને નિર્ણય કર્યો છે. ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ. ગુજરાતમાં ચોમાસાનું 6 દિવસ વહેલું આગમન થયું. નૈઋત્ય ચોમાસું વલસાડ પહોંચ્યું. હવામાન વિભાગે કરી સત્તાવાર જાહેરાત. ગુજરાતમાં ચોમાસાની દસ્તક સાથે હવે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. વલસાડ અને નવસારી સહિત દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 3 દિવસ રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી. આગામી 5 દિવસ માટે માછીમારોને પણ અપાઈ ચેતવણી. 30 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ શકે છે. વલસાડ જિલ્લામાં વરસાદ. વલસાડ, ધરમપુર તથા કપરાડા તાલુકામાં વરસાદ. ગાજવીજ સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશ. મહારાષ્ટ્રના મુંબઈમાં મુશળધાર વરસાદ પડ્યો. મુંબઈના ગોરેગાંવ, અંધેરી, દહીસર, કલાનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. મહારાષ્ટ્રના મુંબઈમાં ભારે વરસાદ પડ્યો. મુંબઈમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તાઓ પર લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલી પડી. મહારાષ્ટ્રના મુંબઈના ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક ડૂબી ગયા છે. મુંબઈના કુર્લા રેલવે સ્ટેશન અને જીટીબી નગર રેલવે સ્ટેશનના ટ્રેક ડૂબી ગયા. મુંબઈમાં વરસાદને કારણે 3 દિવસ એલર્ટ જાહેર કરાયો. મહારાષ્ટ્રના મુંબઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ટ્રાફિક સર્જાયો. ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ચેમ્બુરમાં સર્જાયો ટ્રાફિક. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી. રાજકોટના વોર્ડ નંબર 7ના અનેક વિસ્તારના રોડ પર ખાડા. લાખો રૂપિયાના ખર્ચે થયેલી પ્રિમોન્સૂનની કામગીરી ફેલ. સ્થાનિકો મુશ્કેલીનો કરવો પડે છે સામનો. રાજકોટના ગોંડલથી સુરેશ્વર મહાદેવ જવાના પુલ પર મોટા ભૂવા પડ્યા છે. ભૂવાને રિપેર કરવાની કામગીરી કરવા લોકોની માંગ. ચોમાસું શરૂ થાય તે પહેલા જ ભૂવો પડ્યો. સંસ્કારી નગરી વડોદરામાં ખાડા યથાવત. સોશિયલ વર્ક ફેકલ્ટીથી ફતેગંજ સર્કલ તરફ જતા રોડ પર ખાડા. પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી અધૂરી રહેતા સ્થાનિકોને હાલાકી. ભાવનગરના શહેરમાં પ્રિમોન્સૂનની કામગીરી કાગળ પર જોવા મળી. અનેક વિસ્તારોમાં રોડ પર ખાડા જોવા મળ્યા. બિસ્માર રોડ રસ્તાથી સ્થાનિકો અને વાહન ચાલકોને પડે છે મુશ્કેલી. અમદાવાદના પૂર્વ વિસ્તારની ખારીકટ કેનાલ બની મસમોટી ડ્રેનેજ લાઇન. 100 કિલોમીટર લાંબી કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ પરિણામ શૂન્ય. ધોરી ડેમમાં રિપેરિંગ કામકાજ હાલ પૂરતું મુલતવી રખાતા 10 અને 11 જૂને નહીં રહે પાણી કાપ. 10 અને 11 જૂને ધોરી ડેમમાંથી પાણીનો જથ્થો રાબેતા મુજબ ચાલુ રહેશે. 10, 11 અને 12 જૂને પાલનપુરમાં પીવાના પાણીનો પુરવઠો યથાવત રહેશે. ધરોઈ ડેમ આધારિત હેડવર્કર્સની કામગીરી બંધ રહેતા નહીં પડે પાણીની તકલીફ. વીરપુરની લાવેરી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય. પુલની બંને બાજુ કચરાના થર જામ્યા. નદીમાં જૈવિક કચરો અને ગટરના પાણી ઠલવાતા રોગચાળો ફેલાય તેવી ભીતિ. ગીર સોમનાથના કડોદરા ગામ પાસે ટ્રેક્ટર વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાતા ખેડૂતનું મૃત્યુ. 3 સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા. વાડીએથી પરત ફરતી વખતે બની હતી આ ઘટના. પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. પંજાબમાં અકાલી દળ અને આપના નેતાઓ પર નોંધાયા છે કેસ. પંજાબમાં થઈ રહેલા ધરણા પ્રદર્શનના પગલે પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ નોંધાયા છે કેસ. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો યથાવત. આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 95.56 રૂપિયા, જ્યારે ડીઝલનો ભાવ 86.47 રૂપિયા. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 101.76 રૂપિયા અને ડીઝલનો ભાવ 93.85 રૂપિયા પ્રતિ લીટર. કોંગ્રેસ 11 જૂને દેશવ્યાપી વિરોધ કરશે. પેટ્રોલના વધતા જતા ભાવને લઈને કોંગ્રેસ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. વિધાનસભાની તમામ કામગીરી જાહેર કરવા માંગ. અરજદારો હાઈકોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું, વિધાનસભાની વેબસાઇટમાં માહિતી નથી મુકાતી. ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સેક્રેટરીએ કહ્યું, આરટીઆઈ હેઠળ અમે વિગતો આપવા બંધાયેલા નથી. આસારામના પુત્ર નારાયણ સાંઈએ કરી હાઈકોર્ટમાં અરજી. આસારામ કોરોનાગ્રસ્ત હોવાથી તેમની સારવારની વ્યવસ્થા માટે માંગ્યા જામીન. 26 જૂને વધુ સુનાવણી હાથ ધરાશે. વર્ષ 2013ના સુરત દુષ્કર્મ કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ છે નારાયણ સાંઈ. આજીવન કેદની મળી છે સજા.
कोरोना कपरा काल में स्ट्रीट वेन्डर्स ने महीने 5000 की सहाय आप हाईकोर्ट में अरजी। हाईकोर्टे आ मामले राज्य सरकार ने बे अठवाडिया में सोगंदनामू कर जवाब रजू करने कर आदेश। बाड़कों की स्कूल फी माफ करने लोन में मोरिटोरियम की मांग अरजी में करी। सूरत में आवेली सुमूल डेरी संघ पेटा सामे विरोध। सुमूल डायरेक्टर जयेश पटेल ने पीएम ने लख्य पत्र। विगन मिल्क नामे करी उद्योगों खात्मो करने पेटा की हिलचाल हो पत्र में जणाव्यू। पत्र में पीपल फॉर द एथिकल ट्रीटमेंट ऑफ एनिमल्स पर भारत में प्रतिबंध मुकवा मांग कराई। हिमाचल प्रदेश में महेसाणा की दूधसागर डेरी स्थापाशे प्लांट। प्रहाड़ी विस्तारों में दूध एकत्रीकरण कर दूधसागर ने विविध ब्रांडन थे उत्पादन। हिमाचल प्रदेश में डेरी उद्योगों विकास नहींवत। राजकोट कागदड़ी गाम नजीक खुड़ियारधाम आश्रम में महंत मृत्यु मामले खुलासो। गुप्त रीते तपास करता कुदरती मृत्यु नहीं आपघात करे होवानुं सामे आव्युं। पंचमहाल हालोल में सरकारी मॉडल स्कूल जवाबदारों की बेदरकारी। हालोल एक विद्यार्थी ने धोरण 10 में फेल थे अपायु धोरण 11 में एडमिशन। मार्कशीट में स्पष्ट उल्लेख हो नीड इम्प्रूवमेंट छता एडमिशन केवी रीते अपायु। अमदावाद पश्चिम जोन एस्टेट विभाग की कार्यवाही। एक कॉमर्शियल बिल्डिंग ना कुल 12 यूनिट सील कर बीयू परमिशन वगर यूनिट उपयोग थवाथी एस्टेट विभागे करी कार्यवाही। लोन गेरंटर नो बंगलो वेची नाखवा मामले हाईकोर्टे जीएसएफसी और खरीदार ने रूपया 1 लाख दंड फटकार्यो। खरीदार ने 5 लाख वर्तर चुकवा करो आदेश। हाईकोर्ट सिंगल जज आदेश सामे डिविजन बेंचे आप्यो चुकादो। अमदावादना दाणीलीमड़ा तलावनी जगह में उभा करायेला गैरकायदेसर बांधकाम तोड़ी पड़ाया है। कॉर्पोरेशन की टीमें गैरकायदेसर 70 बांधकाम पर फेरव्यू जेसीबी मशीन। महिसागर कजणी गाँव में बोगस तबीब झड़पायो वगर डिग्री दर्दियों ने करतो हतो सारवार। दवाओ सहित मुद्दामाल कर्यो कब्जे। अमदावाद में बीयू परमिशन वगर की शालाओं सील कराता हालांकि सील नहीं खोलाये तो रिजल्ट तैयार नहीं थाई शके। राणीपनी गीता प्राथमिक स्कूल प्रिंसिपले कहूं आ परिस्थिति में धोरण 10 रिजल्ट केवी रीते तैयार करे। कच्छ में फायर सेफ्टी की सुविधा वगर भूज की 3 खानगी कोविड होस्पिटलों नल जोड़ाण कट कराया। भूज नगरपालिकाए 3 खानगी कोविड होस्पिटल पानी जोड़ाण कापी नाख्या। वारंवार नोटिस छता सुविधा उभी न कराता कराई कार्यवाही। बनासकांठा लाखणी मार्केट यार्ड में गैस बाटलो फाटो। राजेश ट्रेडर्स नामनी दुकान में मोबाइल शॉर्ट सर्किट ने कारण बनी दुर्घटना। दुकान ऊपर माले कामदारों रसोड़ा में बाटलो फाटता मोटू नुकसान। सूरत नाना वेपारी वेरा और वीज बिल में राहत आप मांग करी। कोरोना की बीजी लहर में मोटू नुकसान थता नाना वेपारी चिंता में। कोरोना काल में धंधा पड़ी भांग्या। सूरत में कोरोना केस घटता रेमडेसिविर की मांग घटी। सूरत सिविल होस्पिटल में हाल 11,200 इंजेक्शन जत्थो तीजी संभवित लहर ने पगले इंजेक्शन स्टॉक करायो। मंगलवार मात्र 9 इंजेक्शन वपराश कर। जामनगर वेपारी सरकार समक्ष राहत की मांग करी। कोरोना काल में धंधा पड़ी भांगता वेपारी की आर्थिक स्थिति दयनीय। मांग नहीं स्वीकाराय तो आंदोलन की चीमकी उच्चारी। भावनगर शहर नाना वेपारी टैक्स में मुक्ति और वीज बिल में राहत आप मांग। कोरोना काल में धंधा पड़ी भांगता वेपारी की हालत कफोड़ी। सिनेमाघर जिम होटल और रिसोर्ट सरकारे आपी है राहत। क्लासेस संचालकों ने प्रॉपर्टी टैक्स में राहत आपो। अमदावाद पूर्व एज्युकेशन महामंडल की मांग। क्लासेस बंद होवा आर्थिक नुकसान। वलसाड जिला की खानगी कंपनी बस बंद करता कामदारों ने हालाकी। एक कार में 10-15 लोग बेसवा मजबूर। कोरोना संक्रमण फैलाशे तो जवाबदार कौन तेवा अनेक प्रश्नों उभा थया। वडोदरा वारसिया में धार्मिक कार्यक्रम में भेगा थे भूवा सहित 17 लोगों की धरपकड़। जाहिरनामा भंग कराता पुलिस गुनो नोंधी कार्यवाही हाथ धरी। पाटणना राधनपुर धारासभ्य रघु देसाई रसीकरण वीडियो बनावी लोगों ने रसी लेवा करी अपील। रघु देसाई कहूं कोरोना की रसी अंगे कोईपण प्रकार भ्रम के अफवा में न आवु जोईए। कोरोना की तीजी लहर ने आशंका की वच्चे रसीकरण अभियान पर जोर आप। सौथी वधु रसीकरण महाराष्ट्र ने उत्तर प्रदेश में करवामां आव्युं छे ज्यारे तीजा नंबरे गुजरात में 1.86 करोड़ थी वधु लोकोए रसी मुकावी। मध्यप्रदेश भोपाल में आतीकाल अनलॉक प्रक्रिया थे। रात्र 8 वगैया की सवार 6 वगैया सुधी रात्रि कर्फ्यू यथावत रहे। मॉल स्विमिंग पूल जिम क्लब थिएटर और पर्यटन स्थल रहे बंद। प्राइवेट ऑफिसों ने 50% स्टाफ साथ खोली शकाशे। धार्मिक स्थलों पर एक समय 4 करता वधु लोगों ने प्रवेश नहीं मिले। 4 देशों 12 वर्ष की ओछी वयना बाळकों पर वेक्सिनेशन ट्रायल शुरू करायु। अमेरिका फिनलैंड पोलेंड और स्पेन 4,000 करता वधु बाळकों ट्रायल समावेश।
कोरोना वायरस चीनना वुहान लेबमांथी लीक थयो होवानी शक्यताओ वधी। डब्ल्यूएचए जणाव्युं कि चीननी सरकार कोरोना वायरसना सेम्पलोने नष्ट करे छे। कोरोना वायरस अंगे सवाल करनारा पत्रकारो अने नागरिकोने जेलमां नाखवामां आवशे। गुजरात में कोरोना वायरस नवा 695 केस नोंधाया छे। 24 कलाक में 11 दर्दीना मृत्यु थया छे। अमदावाद में 113, वडोदरा में 140, सूरत में 109 अने राजकोट में 51 नवा केस नोंधाया छे। भारत में कोरोना केस की संख्या में घटाडो थयो छे। एक दिवस में कोरोना में 92,596 नवा केस नोंधाया छे, जयारे 2,219 दर्दीना मृत्यु थया छे। जयारे एक दिवस में 19.85 लाख थी वधु कोरोना टेस्ट थया। अत्यार सुधी में कोरोना टेस्टिंग की कुल संख्या 37.1 करोड़ ने पार। एक दिवस में कोरोना सामे 1,62,664 लोग रिकवर थया, त्यारे देश में रिकवरी रेट 93.94% पर पहुंचो। जयारे अत्यार सुधी में 23.90 करोड़ थी वधु लोगों ने वैक्सीन अपाई। एक्टिव केस की संख्या 12.32 लाख ने पार। भारत में कोरोना केस 2 करोड़ 90 लाख ने पार। अत्यार सुधी में कोरोना की देश में 3,53,000 थी वधु दर्दियों जीव गुमाव्यो। आ साथे अत्यार सुधी में कुल 2,74,00,000 थी वधु दर्दियों थया स्वस्थ। विश्व में कोरोना कुल केस की संख्या 17,45,00,000 ने पार, जेमांथी अत्यार सुधी में 37,56,000 थी वधु दर्दीना मृत्यु। अत्यार सुधी में 15,79,00,000 थी वधु दर्दियों कोरोना सामे थया स्वस्थ। कोरोना बाद म्यूकर माइकोसिस थयो होय तेवा 80% दर्दियों अमदावाद सिविलना डॉक्टर जेपी मोदीए म्यूकर माइकोसिस दर्दी विषय आपी माहिती। म्यूकर माइकोसिस युवानों करता था वृद्धों में वधु जोवा मळी रह्यो छे। वडोदरा में म्यूकर माइकोसिस थी 2 दर्दी मृत्यु। म्यूकर माइकोसिस 9 दर्दी नोंधाया छे। दर्दियों कुल 1,424 पर पहुंचो। 2 दर्दियों आंख गुमावी छे। भारत और चीन वच्चे की वास्तविक नियंत्रण रेखा पर फरी हलचल जोवा मळी। लद्दाख में चीनी वायुसेनाए युद्धाभ्यास कर्यो होवानो अहेवाल। साथ चीनी वायुसेनाए हाल में भारतीय सीमा की नजीक ए मोटो अभ्यास युद्धाभ्यास कर्यो। भारते पण एलएसी पर राफेल विमानों ने कर्या तैनात। राजस्थान में भाजप कांग्रेस वच्चे जाम्यू ट्विटर वॉर। राजस्थान ना पूर्व मुख्यमंत्री सचिन पायलट की कमिटी तरफ की कार्यवाही नहीं थवाना निवेदन अंगे भाजप नेताओं कर्या ट्वीट। तेनो जवाब आपता सचिन पायलटे कहूं राजस्थान में भाजप विपक्ष की भूमिका पर नहीं निभावी सकती। भारत और स्वीडन वच्चे संरक्षण उद्योग सहकार माटे सम्मेलन योजायो। सम्मेलन में रक्षामंत्री राजनाथ सिंह स्वीडन ना हथियारों उत्पादन करती कंपनियों ने भारत आववा आमंत्रण आप्यु। राजनाथ सिंह कहूं कि केन्द्र सरकार ना फेरफार बाद संरक्षण उद्योग वैश्विक मांग पर पहुंचो छे। उत्तर प्रदेश ना कानपुर में बस साथ 2 वाहनों ने भयंकर अकस्मात सर्जायो। अकस्मात में 17 लोगों ना मौत और 30 लोग इजाग्रस्त थया। इजाग्रस्त लोगों ने सारवार माटे हॉस्पिटल लई जवाया छे। प्रधानमंत्री नरेन्द्र मोदी मृतकों ना परिवार ने 2 लाख की सहाय और इजाग्रस्त लोगों माटे 50,000 की जाहरात करी छे। अमेरिका में डॉक्टर की अछत दूर करने विदेशी नागरिकों ने आकर्षण माटे खास योजना शुरू कराई। योजना विदेशी डॉक्टर ने ग्रामीण और अंतरियाल विस्तारों में काम करने माटे आकर्षित करशे। ऑनलाइन बजार पर पोताना प्रभुत्वनो दुरुपयोग करी जाहेरातोनो वेचाण बदल गूगल फ्रांस ने 1947 करोड़ दंड चुकवशे। प्रतिस्पर्धा नियामक आयोगना आरोपो पर दंड चुकवणीना करार पर हस्ताक्षर कर्या। प्रतिस्पर्धा नियामक आयोगे जणाव्युं कि आ फेरफार फ्रांसनी बहार पण चालू थई शकशे। विदेश मंत्री एस जयशंकर आज की 3 दिवसीय कुवैत प्रवासे। कुवैत विदेश मंत्री शेख अहमद नासिर अल मोहम्मद साथ उच्चस्तरीय बैठक करशे। साथ कुवैत में वसता भारतीयों ने संबोधन करशे। संयुक्त राष्ट्र की आर्थिक और सामाजिक परिषद 2022-24 समयगाळा भारत नो समावेश। संयुक्त राष्ट्र भारतीय राजदूत टीएस तिरुमूर्ति तमाम सभ्यों आभार मान्यो। भारत की साथ अफगानिस्तान पेरू चीली इटली कैनेडा सहित अन्य देशों पण समावेश थाय छे। एफएटीएफ ना मनी लॉन्ड्रिंग और आतंकवाद साथ संबंधित एशिया पेसिफिक ग्रुप में पाकिस्तान ने लिस्ट में जाळवी राख्यू। आ मामले आगामी सप्ताहे थनारी ग्लोबल टेरर वॉचडॉग की बैठक में चर्चा कराशे। बैठक में पाकिस्तान ने ग्रे लिस्ट में रहवा पर अथवा ब्लेक लिस्ट में समावेश थवा पर निर्णय लेवाशे। पाकिस्तान ना इस्लामाबाद स्थित भारतीय हाई कमिशन पर वधी रह्यो छे खतरो। भारतीय हाई कमिशन की कार में उतरेला लोग फोटो पाड़ता जोवा मळ्या। आ मामले पाकिस्तान ने तपास माटे आप्या आदेश, छतां हजु सुधी कोई कार्यवाही नहीं थई। अमरेली राजूला धारासभ्य अमरीश देर उपवास पर उतरिया छे। राजूला रेलवे की जमीन पालिका ने आपवा मांग, प्रश्न निराकरण न आवे त्यां सुधी उपवास ने उच्चारी छे चीमकी। मर्यादित संख्या साथ वॉटर पार्क शुरू करने परवानगी आपवा मोरबी वॉटर पार्क संचालकों की मांग। कोरोना काल में वॉटर पार्क बंद रहता आर्थिक स्थिति कफोड़ी। सूरतना सरताणा में लूटेरी दुल्हन की धरपकड़। युवक साथ लग्न कर 4 लाख रूपया लई थी गई थी फरार। महाराष्ट्र की युवती 20 लोगों ने शिकार बनाव आव्यु हतु सामे।
નવસારીના ચીકલીના આલીપુર ગામેથી વધુ એક કેમિકલ કૌભાંડ પકડાયું છે. 41 લીટર જેટલું બેનઝીન નામનું મેડિકલ કેમિકલ પોલીસે ઝડપી પાડી. ફરાર આરોપીને શોધવા તપાસ તેજ કરવામાં આવી. જૂનાગઢના બિલખામાં જમીન વિવાદ મામલે 3 શખ્સો વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ. જમીન વિવાદ મુદ્દે યુવાન પર કરાયું હતું એક રાઉન્ડ ફાયરિંગ. 7 જૂને બની હતી ઘટના. સુરતના ભાજપના કાર્યકર્તાઓના દારૂની મહેફિલનો વીડિયો વાયરલ. શિક્ષણ સમિતિમાં પસંદગી થયેલા રાકેશ રાખડિયાનો વીડિયો થયો વાયરલ. દ્વારકાના રાણેશ્વર વિસ્તારમાંથી 6 લાખ રૂપિયાનો ઝડપાયો છે ગાંજોલીલા અને સુકા ગાંજા સાથે એસઓજી એક વૃદ્ધની કરી ધરપકડ. ગાંજાના છોડ ઉગાડી વૃદ્ધ કરતા હતા વેચાણ. ઓનલાઈન નોકરી શોધતા યુવાનો માટે ચેતવણીરૂપ કિસ્સો આવ્યો સામે. નોકરી વાંચકો પાસે રજીસ્ટ્રેશન પેટે પડાવાય છે 1500 થી 2000 રૂપિયા. છેતરપિંડી કરનારા ઊંચા પગારની આપે છે લાલચ. જૂનાગઢના કેશોદમાં સિંગદાણાના કારખાનાના માલિક સાથે થયેલી છેતરપિંડી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. 24 લાખના છેતરપિંડી કેસમાં ફરાર આરોપીને શોધવા તપાસ તેજ કરાઈ. વડોદરાના સનફાર્મા રોડ પર રહેતા કિશોરે કર્યો આપઘાત. આપઘાત પહેલા કિશોરે બનાવેલો વીડિયો વાયરલ. ગળે પાસો ખાઈ યુવાને મોતને વાલું કર્યું. અરવલ્લીના મોડાસાના રામપુરમાં 2 દીકરીઓ પિતાની કરી છે અંતિમવિધિ. જ્યાં દરજી કામ કરતા પિતાનું વડોદરામાં સારવાર દરમિયાન થયું હતું મૃત્યુ. બંને દીકરીઓએ નિભાવ્યો પુત્ર ધર્મ. અરવલ્લીના મોડાસામાં આવેલા બાડીસર તળાવમાં 2 બાળકો ડૂબ્યા છે. 7 કલાકની શોધખોળ બાદ બાળકોનું મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે અને 8 વર્ષીય કિશોરોના તળાવમાં ડૂબી જવાથી મોત થતા પરિવારમાં શોકની લાગણી.